આપ સૌનું મારુતિ કેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભાગ પ્રવિધિ વિશે જોયું કે બહુપદીમાં ભાગ પ્રવિધિ કઈ રીતે યુઝ થાય છે. હવે દોસ્તો, આપણે એના આજે એક્ઝામ્પલ લઈને થોડુંક વધારે વિસ્તારથી સમજીશું. દોસ્તો, ભાગ આપણે ભાગ પ્રવિધિમાં જોયું કે ભાજ્ય એટલે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એટલે કે જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. દોસ્તો, આ સૂત્ર તમને બધાને ખ્યાલ જ છે કે કઈ રીતે આવે. હવે દોસ્તો, આ જ સૂત્ર થી આપણે આગળ દાખલા જોઈશું. દાખલો દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ક્વેશ્ચન, કે તમને એક ભાજક આપેલો છે એટલે કે જી ઓફ એક્સ આપેલો છે. શું છે દોસ્તો? 1 પ્લસ 2x પ્લસ એક્સ સ્ક્વેર. અને તમને ભાજ્ય આપેલું છે કે આના વડે એને ભાગવાનું છે, તે છે 3x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5. ઓકે દોસ્તો, તો તમને ઘણા બધાને થશે કે સર આ શું, આ કઈ બહુપદી જેવું લાગતું નથી, કઈક ઊંધું છે સર. તો દોસ્તો, આ વસ્તુ છે એને તમે સરખી રીતે બી લખી શકો બહુપદીની રીતે, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. દોસ્તો, આપણે કાલે ગઈકાલે ભણી ગયા, લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, તે રીતે થઈ ગયું. ભાજક મળી ગયું, ભાજ્ય મળી ગયું. હવે તમને બધાને ભાગાકાર કરતા તો આવડે જ છે. તો તમે જોવો, આ એક્સ સ્ક્વેર છે, આ 3x ક્યુબ છે, તો કેટલા વડે ગુણીએ? તો એક્સ સ્ક્વેર ને કેટલા વડે ગુણીએ? તો 3x ક્યુબ આવે. હવે તમે આ દોસ્તો આ જોઈને એમ થતું હશે કે સર આવું તો કાલે લાસ્ટ લેક્ચરમાં આપણે આવું કઈ જોયું. તો સિમ્પલ છે દોસ્તો, ભાગાકાર તમને 3x ક્યુબ દેખાય છે અને આ એક્સ સ્ક્વેર દેખાય છે, તો કેટલા વડે ગુણીએ? તો તમને 3x ક્યુબ મળે. તો કે એક્સ સ્ક્વેર ને સર 3x વડે ગુણીએ, તો x સ્ક્વેર ઇન્ટુ 3x એટલે 3x ક્યુબ થઈ ગયું, પ્લસ 2x ઇન્ટુ 3x એટલે 6x સ્ક્વેર થઈ ગયું, અને 1 ઇન્ટુ 3x એટલે 3x. હવે બધી કે પ્લસ છે એટલે આપણે માઇનસ 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 કરી દઈશું એટલે આ કેન્સલ થઈ ગયું. 6x સ્ક્વેર માઇનસ 6x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે મોટાની નિશાની લઈએ એટલે માઇનસ 5x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2x એટલે કે માઇનસ એક્સ પ્લસ 5. ઓકે દોસ્તો, હવે તમે જોઈ શકો છો કે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ 5x સ્ક્વેર છે, એટલે એક્સ સ્ક્વેર ને કેટલા વડે ગુણીએ? તો માઇનસ 5x સ્ક્વેર આવે. તો કે માઇનસ 5 વડે. ઓકે દોસ્તો, ચલો માઇનસ 5x વડે ગુણો તો એક્સ સ્ક્વેર ઇન્ટુ માઇનસ 5 એટલે માઇનસ 5x સ્ક્વેર. ઓકે, માઇનસ 5 છે એટલે માઇનસ નિશાની આવશે અહીંયા, પ્લસ 2x એટલે માઇનસ 5 એટલે માઇનસ 2 ઇન્ટુ 5 એટલે 10x, અને 1 માઇનસ 5 એટલે કે માઇનસ 5. હવે આપણે નિશાની ચેન્જ થઈ જાય એટલે પ્લસ પ્લસ અને પ્લસ. દોસ્તો, આ કેન્સલ થઈ ગયું, પ્લસ 10x માઇનસ 6 એટલે કે 9x, અને 5 પ્લસ 5 એટલે કે 10. ઓકે દોસ્તો, હવે તમે જુઓ એક્સ સ્ક્વેર છે, અહીંયા 9x છે. તો તમને કહે સર હવે શું કરવું? તો કઈ નહીં, આ તમારો આન્સર મળી ગયો. એવું જરૂરી નથી કે શેષ નાની અથવા ઝીરો જ મળે, શેષ ઘણી વાર આવી પણ મળે, એટલે કોઈ બી મૂંઝાવવાનું નથી. આ તમને મળ્યું તમારું ભાગફળ અને આ મળી ગઈ તમારી શેષ. હવે દોસ્તો, ઘણી વાર તમને એક્ઝામમાં શૂન્ય આપ્યા હોય અને એવું પૂછવામાં આવે કે એક શૂન્ય આપ્યા હોય ને એક બહુપદી આપ્યો હોય ને એવું પૂછવામાં આવે કે અન્ય શૂન્ય શોધો. તો દોસ્તો, તમે સ્ક્રીન પર ક્વેશ્ચન જોઈ શકો છો કે જેમાં તમને બે શૂન્ય આપવામાં આવ્યા છે. એક છે રૂટ 2 અને બીજો છે માઇનસ રૂટ 2. અને તમને બહુપદી આપવામાં આવી છે 2x રેસ ટુ 4 માઇનસ 3x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ
सिक्स एक्स माइनस टू अने तमने कहेवामां आव्युं छे के बाकीना शून्यो शोधो। हवे तमने थशे के सर तमने एक बहुपदी आपी दीधी छे एटले के भाज्य आपेलुं छे, तो सर भाजक क्या? तो तमने आना परथी बीजी बहुपदी मळी शके, माइनस रूट टू अने रूट रूट टू माइनस रूट टू, अने तमे आ रीते लखी शको एक्स आया प्लस हो एटले आ बाजू जाय एटले शुं थाय माइनस अंडर रूट टू। आपणे बीज शोधीए ए रीते उल्टी उल्टू लखवानुं, અને x માઇનસ રૂટ ટુ છે એ પ્લસ થઈ જાય પ્લસ રૂટ ટુ। હવે તમને આ સોલ્વ કરતો તો આવડે જ છે, તમને સૂત્ર ખ્યાલ જ છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય પ્લસ એક્સ વાય એક્સ પ્લસ વાય, એટલે એ રીતે છે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય, એટલે આપણે એક્સ સ્ક્વેર માઇનસ રૂટ ટુ નો સ્ક્વેર તો ટુ થઈ જાય। તો દોસ્તો આ તમને મળી ગયું ભાજ્ય ભાજક, આના વડે આને ભાગવાનું છે। હવે સિમ્પલ જ છે દોસ્તો, તમને બધાને ખ્યાલ જ છે, તમને શું મળ્યું એક્સ સ્ક્વેર માઇનસ ટુ, સિમ્પલ છે, લાસ્ટ આપણે જોયું એવી જ રીતે એક્સ સ્ક્વેર છે અને ટુ એક્સ રેસ ટુ ફોર છે, તો આને કેટલા વડે ગુણીએ તો ટુ એક્સ રેસ ટુ ફોર આવે, તો સર ટુ એક્સ સ્ક્વેર વડે। તો ચલો ગુણો એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ એક્સ સ્ક્વેર એટલે ટુ એક્સ રેસ ટુ ફોર માઇનસ ટુ ઇન્ટુ ટુ ફોર એક્સ। હવે તમને થશે સર ટુ એક્સ સ્ક્વેર એટલે કે ફોર એક્સ સ્ક્વેર થઈ છે, આ તો ફોર એક્સ ક્યુબ આવ્યું છે, તો આપણે અહીંયા ઝીરો એક્સ ક્યુબ લખી શકીએ, અને આ પદ છે તે આપણે એક્સ ની નીચે એક્સ સ્ક્વેર ની નીચે લખી શકીએ, એટલે કે માઇનસ ફોર એક્સ સ્ક્વેર। હવે આ થશે માઇનસ પ્લસ પ્લસ, આ બે થશે કેન્સલ। હવે થ્રી એક્સ સ્ક્વેર એ ઝીરો માં એડ થાય તો થ્રી એક્સ સ્ક્વેર છે માઇનસ થ્રી એક્સ ક્યુબ। હવે પ્લસ ફોર એક્સ સ્ક્વેર અને માઇનસ થ્રી એક્સ સ્ક્વેર છે એટલે કે પ્લસ એક્સ સ્ક્વેર। ઓકે દોસ્તો, આ બંને તો સેમ જ છે, તે નીચે જ આવશે સિક્સ એક્સ માઇનસ ટુ। હવે દોસ્તો તમે જુઓ આ એક્સ સ્ક્વેર છે માઇનસ થ્રી એક્સ ક્યુબ છે, તમને કેટલા વડે ગુણીએ તો માઇનસ થ્રી એક્સ ક્યુબ આવે, તો કે સર માઇનસ થ્રી એક્સ વડે। ઓકે દોસ્તો ચલો ગુણો એક્સ સ્ક્વેર ઇન્ટુ માઇનસ થ્રી એક્સ એટલે માઇનસ થ્રી એક્સ ક્યુબ માઇનસ ટુ માઇનસ થ્રી એટલે કે પ્લસ ફાઈવ ટુ ઇન્ટુ થ્રી એટલે કે સિક્સ। ઓકે હવે આમાં બી તમને થશે સર આ એક્સ છે ને એક્સ સ્ક્વેર છે, તો આ આપણે શું લખી શકીએ ઝીરો એક્સ સ્ક્વેર લખી શકીએ, અને એક્સ ની વેલ્યુ એક્સ ની નીચે જ મૂકવાની એટલે ટુ ઇન્ટુ થ્રી એટલે કે સિક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ સિક્સ એક્સ માઇનસ ટુ સોરી પ્લસ સિક્સ એક્સ। ઓકે હવે પ્લસ માઇનસ માઇનસ નિશાની આવશે અહીંયા, આ બંને થશે કેન્સલ, એક્સ સ્ક્વેર માંથી ઝીરો એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર જ આવશે, અહીંયા શું છે માઇનસ સિક્સ એક્સ અને સિક્સ એક્સ છે રાઈટ, એટલે એ બંને બી કેન્સલ થશે, તો અહીં શું તો કે માઇનસ ટુ। ઓકે હવે તમને કઈ દેખાય છે કે બે સેમ જ છે, હવે સેમ જ છે તો પ્લસ વન વડે ઉણી નાખો એટલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ આવી ગયું, એટલે કે શેષ તમને શું મળી ઝીરો। હવે દોસ્તો અહીંયા આપણો આન્સર પૂરો નથી થતો, કેમ કે આપણને શેષ કે ભાગફળ નથી પૂછ્યું, આપણને પૂછ્યું છે અન્ય શૂન્ય। તો તમને આ બહુપદી એક દેખાય છે જે ભાગફળમાં મળી આપણને ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ વન। ઓકે દોસ્તો તો આને આપણે બે કા બે અને ત્રણ એટલે કે ગુણાકાર બે થવો જોઈએ અને તેની બાદબાકી સરવાળો થ્રી એ ત્રણ થવો જોઈએ, એ રીતે આપણે મૂકીએ તો બે એક બે મળી જાય આપણને, એટલે મૂકીએ ચલો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ એટલે કે માઇનસ થ્રી એક્સ મળી ગયું। ઓકે પ્લસ વન, હવે આમાં તમને દેખાય છે કે આમાં કઈ કોમન નીકળે છે, શું નીકળે છે કે ટુ એક્સ કાઢી લ્યો, શું વેધું એક્સ સ્ક્વેર ટુ એક્સ નીકળો એટલે એક્સ વેધો, અને આ ટુ એક્સ નીકળી ગયો એટલે વન જ વેધો, માઇનસ અહીંયા વન મળે, અરે માઇનસ વન કોમન કાઢીએ તો માઇનસ એક્સ નું એક પ્લસ એક્સ થઈ જાય અને વન નું માઇનસ વન થઈ જાય। ઓકે કમ્પ્લીટ, હવે તમને ખ્યાલ જ છે બધાને માઇનસ એક્સ માઇનસ વન
અને 2x માઈનસ 1 આ તમને બે બીજ મળે. આને તમે સેટિસ્ફાઈ કરો તો શું મળે, x ઇઝ ઇક્વલ ટુ અને 0 ધારી લો તો x માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આ તમને મળ્યું. તો તમને બે બીજ મળી જાય, x ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 બરાબરની પેલી સેટ જાય તો પ્લસ 1 થઈ જાય અને x આ માઈનસ 1 જાય એટલે પ્લસ થઈ જાય અને x નો સહગુણક છે બરાબરની પેલી બાજુ જાય એટલે છેદમાં જતો રહે એટલે 2. તો તમને બે બીજ મળી ગયા દોસ્તો, x ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને એક્ઝામમાં રકમમાં તમને બે બીજ તો આપેલા જ છે, રૂટ 2 અને માઇનસ રૂટ 2. દોસ્તો આ તમારો આન્સર મળી ગયો. દોસ્તો આપણે જયારે શૂન્ય આપ્યા હોય ત્યારે કઈ રીતે બહુપદી બીજા અન્ય શૂન્ય બહુપદીની મદદથી શોધવા એ તો જોયું. તો ઘણી વાર એક્ઝામમાં આપણને ઘણી વાર બહુપદી આપેલી હોય, ભાગફળ આપેલું હોય, શેષ આપેલી હોય અને તમને ભાજક શોધવાનું કે તો એક આપણે એક્ઝામ્પલ એના પરથી જોઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને પી ઓફ એક્સ આપેલું છે એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ એક્સ પ્લસ 2 અને આ તમને શું હતું, તમારું ભાજ્ય ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ શું આપ્યું છે તમારું એક્સ માઇનસ 2 અને તમારી શેષ તમને આપેલી છે માઇનસ 2x પ્લસ 4. કે સર શું નથી આપ્યું, તો કે તમને નથી આપ્યું જી ઓફ એક્સ એટલે કે ભાજક નથી આપ્યું. હવે તમને બધાને આ સૂત્ર તો ખ્યાલ જ છે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. હવે તમને દેખાય છે પી ઓફ એક્સ આપેલું છે, ક્યુ ઓફ એક્સ આપેલું છે અને આર ઓફ એક્સ આપેલું છે. તો સિમ્પલ છે, એની વેલ્યુ જે આપેલી છે એ આમાં એપ્લાય કરો. તો પી ઓફ એક્સ શું છે, તો કે એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. જી ઓફ એક્સ એમનામ રાખવું ઇન્ટુ ક્યુ ઓફ એક્સ તો કે શું છે એક્સ માઇનસ 2 એક્સ માઇનસ 2 પ્લસ આર ઓફ એક્સ શું એવું છે માઇનસ 2x પ્લસ 4 માઇનસ 2x પ્લસ 4. હવે તમને સર હવે શું કરું, તો કે જે ફાઇન્ડ કરવાનું છે એને કરતા બનાવો એને આ બાજુ લઈ આવો. તો પેલા આપણે જોઈ શકો આ પ્લસ નિશાની છે તેને આપણે પેલા સોલ્વ કરી નાખીએ તો એને આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો શું થશે એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ એક્સ પ્લસ 2 માઇનસ 2x આ બાજુ આવે તો શું થાય પ્લસ 2x અને માઇનસ નિશાની છે આ બાજુ આ માઇનસ પ્લસ થયું તો માઇનસ પ્લસ 4 શું થશે તો કે માઇનસ 4. ઓકે દોસ્તો આઈ સુધી ક્લિયર ઇઝ ઇક્વલ ટુ આ તો સેમ જ છે તમારું ઉપર રહેવાનું જ છે. હવે આને તમે સોલ્વ કરો તો તમને 2x અને x દેખાય છે એટલે કે એનું 3x થઈ જાય અને પ્લસ 2 અને માઇનસ 4 એટલે કે માઇનસ 2 કેમ કે મોટાની નિશાની હંમેશા રહે એટલે તમે આમ લખી શકો એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ એક્સ ઇન્ટુ 2x એટલે કે 3x અને પ્લસ 2 માઇનસ 4 એટલે કે માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આ તો છે જ આપણું જી ઓફ એક્સ. હવે જી ઓફ એક્સ નો જે સહગુણક છે જે સાથે ગુણાય છે એ બરાબરની આ બાજુ આવે તો છેદમાં જતો રહે બધાને ખ્યાલ જ છે તો એક્સ માઇનસ 2 છેદમાં આવી જાય સોરી એક્સ માઇનસ 2. હવે દોસ્તો આ તમને જોઈને એમ થતું છે સર આવું તમે જોયેલું છે ક્યાં જોયું છે તો કે ભાગ પ્રવૃત્તિની રીત ભાગાકારની રીત આ આપણો છે ભાજ્ય આ છે આપણો ભાજક કે આના વડે આપણે આને ભાગવાનું છે તો સિમ્પલ છે. તો દોસ્તો તમને આ ઇક્વેશન આપણે મેળવ્યું ભાજ્ય મેળવ્યું અભાજ્ય મેળવ્યું. હવે તો તમને બધાને ખ્યાલ જ છે શું કરવાનું કે એક્સ છે એક્સ ક્યુબ છે તો કે સર એક્સ સ્ક્વેર વડે ગુણ નાખો તો ચાલો ગુણી નાખીએ આપણે. હવે આવ્યું એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ ક્યુબ માઇનસ 2 ઇન્ટુ પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે માઇનસ 2 એક્સ સ્ક્વેર. હવે આ આવશે માઇનસ આ આવશે પ્લસ ઓકે આ બે થશે કેન્સલ. હવે પ્લસ 2 એક્સ સ્ક્વેર માઇનસ 3 એક્સ સ્ક્વેર એટલે કે માઇનસ ની નિશાની મોટાની નિશાની આવે એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ માઇનસ 2 તો આપણી પાસે સેટ છે જ. ઓકે હવે x માઇનસ 2 છે ને એક્સ સ્ક્વેર છે તો સર શું કરું તો કે માઇનસ એક્સ વડે ગુણ નાખો ચલો માઇનસ એક્સ. ઓકે દોસ્તો ચલો કરો માઇનસ એક્સ ઇન્ટુ એક્સ એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર. પછી દોસ્તો એક વાતનું ખ્યાલ રાખજો હંમેશા આગળની નિશાની હોય એ હંમેશા યાદ રાખવાની કે શું છે તો કે માઇનસ 2 આયા માઇનસ 2 છે 2 નથી અને આયા માઇનસ એક્સ છે તો માઇનસ 2 ઇન્ટુ માઇનસ એક્સ એટલે કે
ओके माइनस टू इंटू माइनस एक्स एट के प्लस टू एक्स थी आप पे निशानी प्लस माइनस आंसर माइनस टू प्लस थ्री एट एक्स मिल माइनस टू तो अपनी पास तो दोस्तों अपन ने सेम दिखाई है ओके तो आने के गुणिए तो एने पद मे तो वन वे चलो मैं आप प्लस वन एक्स माइनस टू आ मिली गयु जीरो ओके दोस्तों आ मिली गये तमने बहुपदी कि जे आपने फाइंड करवानी थी जे भाजक हतो जे हतो g ऑफ x तो दोस्तों आपणे बे प्रकारना दाखला जोया एक में तमने शून्य आप्या हता अने बहुपदी आपी हती अने अन्य शून्य शोधवाना कीधा बीजामां आपणे जोयुं के तमने भाज्य आप्युं हतुं अने भाजक शोधवानो कीधुं हवे दोस्तों तमने भाज्य आप्युं छे भाजक आप्युं छे एटले के p ऑफ x आप्युं छे अने g ऑफ x आप्युं छे अने तमने r ऑफ x આપેલું છે શેષ બહુપદી x પ્લસ બી જેમાં તમને એ અને બી ની વેલ્યુ શોધવાની કીધી જે તમે સ્ક્રીન પર રકમમાં જોઈ શકો છો તો તમને p ઓફ x શું આપ્યું છે x રેસ ટુ 4 પ્લસ 5 x ક્યુબ પ્લસ 10x સ્ક્વેર પ્લસ 16x પ્લસ 7 અને તમને ભાજ્ય એટલે કે ભાજ્ય શું આપ્યું છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 એટલે હવે તમને આને સોલ્વ કરો તમે તો શું મળશે આ x રેસ ટુ 4 છે x સ્ક્વેર છે એટલે સર તમને ખ્યાલ જ છે કે એક્સ સ્ક્વેર વડે ગુણો તો ચલો એક્સ રેસ ટુ 4 પ્લસ 2 ઇન્ટુ 1 એટલે 2 એક્સ રેસ ટુ ક્યુબ એક્સ રેસ ટુ 3 પ્લસ 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે 3 એક્સ સ્ક્વેર ઓકે માઇનસ 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 એટલે કે આ કેન્સલ થશે આ શું મળશે 3 એક્સ ક્યુબ મોટા ની નિશાની પ્લસ છે એટલે પ્લસ અહીંયા મળશે આપણને 7x સ્ક્વેર ઓકે દોસ્તો 16x એન્ડ પ્લસ 7 ની તો નીચે કોમન જ રહેશે હવે તમને થશે સર આયા 3x ક્યુબ આવ્યું તો આને કેટલા વડે ગુણો તો 3x ક્યુબ આવે તો કે 3x વડે તો ગુણો ચલો પ્લસ 3x ચલો x સ્ક્વેર ઇન્ટુ 3x એટલે 3x ક્યુબ પ્લસ 2 ઇન્ટુ 3x 2x ઇન્ટુ 3x એટલે કે 6x સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 3x એટલે 9x ઓકે માઇનસ 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 આવે થશે કેન્સલ આયા મળશે આપણને x સ્ક્વેર 16 માંથી 9 જાય એટલે કે વધે 7 x 7 તો આપણી પાસે ઓલરેડી છે જ હવે શું છે x સ્ક્વેર છે x સ્ક્વેર છે એક વડે ગુણી નાખો પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 માઇનસ 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 આ થશે બંને કેન્સલ 7 માંથી 2 જાય એટલે વધે 5x 7 માંથી 3 જાય એટલે કે વધે પ્લસ 4 મોટા નિશાન પ્લસ છે હવે તમને રકમમાં પૂછ્યું છે x પ્લસ b ફાઇન્ડ કરો તો આ સમીકરણને આપણે આની સાથે સરખાવી શકીએ સરખાવી શકીએ તો તમને એ શું મળ્યું 5 ને બી શું મળ્યું 4 ઓકે તમારું ફાઇન થઈ ગયું સિમ્પલ છે દોસ્તો સાવ ઈઝી છે પહેલા તમે ભાજ્ય અને ભાજકની ગુણાકાર કર્યો સોરી ભાગાકાર કર્યો તમને શેષ મળ્યું એ શેષને શેષ ફળ સાથે આપણે શેષ બહુપદી સાથે સરખાવ્યું એટલે તમને એને બીની વેલ્યુ મળી ગઈ તો દોસ્તો આપણું બહુપદીનું ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હવે તમને એમ થશે કે સર એક્ઝામમાં એમસીક્યુ બી હોય છે એક્ઝામમાં એકથી બે માર્કના એમસીક્યુ બહુપદીમાંથી પૂછાઈ શકે છે તો તમને સ્ક્રીન પર તમે એક એમસીક્યુ જોઈ રહ્યા છો દોસ્તો કે જેમાં તમને બંને શૂન્યનો સરવાળો અને બંને શૂન્યનો ગુણાકાર આપેલો છે અને નીચે ચાર ઓપ્શનમાં બહુપદી આપેલી છે તો તમે સર ડાયરેક્ટ ટાઈમ તમારે સેવ કઈ રીતે કરવો કઈ રીતે ટૂંક સમયમાં સોલ્વ કરવો તેના માટે તમને બધાને ખ્યાલ જ છે બધા ટ્રાય કરજો મારી જોડે કે શૂન્યના સરવાળાનું સૂત્ર આપણે શું છે તો કે સર માઇનસ બી બાય એ ઓકે અને ગુણાકારનું સૂત્ર શું છે તો કે સી બાય એ આમાં ચાર ને છેદમાં કઈ છે નહીં આપણે એક 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 સમજી ગયું આમાં એક સમજી શકીએ તો તમે ઓલમોસ્ટ એ તો ઓલરેડી એ તો મળી ગયું વન ચલો હવે બી શું છે આયા 4 છે ને આયા માઇનસ બી એટલે કે બી શું છે શું મળશે તમને માઇનસ 4
અને સી તો તમને મળી જ ગયો છે ચાર, તો તમને તમને સૂત્ર બધાને ખ્યાલ જ છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. આને મૂકી દો તો કે એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ ચાર છે બી, માઇનસ ફોર એક્સ પ્લસ ફોર, આ તમારો આન્સર. એમસીક્યુમાં તમને ઓપ્શન આપેલો હશે, તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. રેડી? હવે દોસ્તો તમે બીજો એમસીક્યુ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, જેમાં તમને બે શૂન્ય આપેલા છે, એક છે તમને પાંચ આપ્યો છે અને બીજો આપ્યો છે ત્રણ, અને આના પરથી તમને કે બહુપદી ફાઇન્ડ કરો. તો દોસ્તો સિમ્પલ છે, આ પ્લસ ફાઈવ છે એટલે આપણે સમીકરણ બનાવીએ તો શું થશે, એક્સ માઇનસ ફાઈવ, અને આ પ્લસ ત્રણ છે તો શું થશે, એક્સ માઇનસ થ્રી. સિમ્પલ, આને સોલ્વ કરી નાખો. એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર, એક્સ ઇન્ટુ માઇનસ થ્રી એટલે માઇનસ થ્રી એક્સ, માઇનસ ફાઈવ ઇન્ટુ પ્લસ એક્સ એટલે માઇનસ ફાઈવ એક્સ, અને માઇનસ ફાઈવ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ પાંચ તેરી પંદર. ઓકે, આ થઈ ગયું એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ ફિફ્ટીન, આ તમારો આન્સર. આ શોર્ટ ને સિમ્પલ ટ્રીક છે. આવો જ દોસ્તો એમસીક્યુ તમને એક્ઝામમાં પૂછાય છે, જે તમે શોર્ટ ટ્રીકથી આસાનીથી અને જેટલો બને એટલો ટાઈમ બચાવીને તમે સોલ્વ કરી શકો છો. તો દોસ્તો આ હતું આપણું પહેલો ચેપ્ટર બહુપદીઓ. તો દોસ્તો બહુપદી આખા ચેપ્ટરમાં તમને કંઈ ના સમજાણું હોય, કંઈ ડાઉટ હોય, કે બીજા અન્ય એમસીક્યુ જ્યારે તમે સોલ્વ કરો તમને ના સમજાય, તો તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મારો નંબર છે 9724349353. તમે મને વોટ્સઅપ બી કરી શકો છો, કોઈ બી ડાઉટ હોય કોઈ બી ક્વેરી હોય તમે મને બિંદાસ પૂછી શકો છો. અમે બનતાથી બનતા પ્રયત્નો કરીશું કે તમને એક્ઝામમાં અને તમારે સ્કૂલની એક્ઝામમાં તમને સારાથી સારા માર્ક અપાવી શકીએ. તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યારે આપણે સંભાવના કે જે તમારા એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં તમારે ચાર માર્કનું પૂછાવાની સંભાવના છે, જેમાંથી એમસીક્યુ અને બે માર્કના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાય છે, તે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો તમને લેક્ચર્સમાં કંઈ ના સમજાય અથવા કંઈ ઇમ્પ્રુવમેન્ટ અમને કંઈક સજેશન આપવાનું હોય કે સર આ રીતે કરાવો કે આટલું અમને આ નથી સમજાતું, તો તમે કહી શકો છો. અને દોસ્તો જે તમારો એનસીઆરટીનો જે ફિયર છે, જે મનમાં બેસી ગયું છે કે એનસીઆરટી બહુ હાર્ડ છે, બોર્ડમાં માર્કિંગ નથી આવતું, એ બધું કાઢી નાખો. અમે તમારી સાથે જ છીએ, જોડે જ છીએ, અને તમને અમે બનતાથી બનતા પ્રયત્નો કરીશું કે તમે પ્રિલિમિનરી એક્ઝામમાં બી સારાથી સારું પરફોર્મન્સ આપી શકો અને સારા માર્ક લાવી શકો. એટલે દોસ્તો અમારી સાથે જોડાયેલા રહો, વિડીયો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી લઈને અમે જે નવા વિડીયો મૂકીએ એ તમને નોટિફિકેશન મળતી રહે અને તમે સાથે સાથે અમારી સાથે સાથે વર્ક કરો અને શીખો, સમજો અને એને એક્ઝામમાં સારાથી સારા માર્કથી પાસ થઈ શકો. ઓકે દોસ્તો, બાય બાય, ટેક કેર, સી યુ સૂન.